અગાઉના તાસને અંદર અલંકાર જોઈતા હતા, અલંકારનો છેલ્લો એક પ્રકાર મિત્રો બાકી છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. બે ગુણની અંદર પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં બે રીતે પૂછાઈ શકે એમાંનો અર્થાલંકારનો એક પ્રકાર છેલ્લો, સરળ અને આવડી જાય એવો એ પ્રકાર આપણે જોવો છે. સજીવારોપણ અલંકાર, સજીવારોપણ અલંકાર કોને કહેવાય? તો કે જ્યારે નિર્જીવમાં નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરવામાં આવે, કરવામાં આવે છે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. દાખલા તરીકે કહીએ કે દૂરના ડુંગરો સાદ પાડીને બોલતા હતા, જેમ કે અહીં લખીએ દૂરના ડુંગરો સાદ પાડીને બોલતા હતા. અહીં આ ઉદાહરણમાં નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે. દૂરના ડુંગર સાદ પાડીને બોલતા હતા, સડક પડખું ફરીને સૂઈ ગઈ છે, સડક પડખું ફરીને સૂઈ ગઈ છે. ફૂલો હસતા હતા, ફૂલો હસતા હતા. રાતો રાત વનપડ, પડખો બદલી લે છે, ત્યાર પછી મેઘરાજા તો ઊંઘી ગયા છે, ત્યાર પછી માણેકના કરુણ ચિત્કારે ચિત્કારે તેમનો પીછો પકડ્યો, ચિત્કાર એટલે ધ્વનિ, અવાજ, માણેક એટલે વ્યક્તિ, વ્યક્તિએ પાડેલો અવાજ, રાડ પાડેલી એને એનો પીછો પકડ્યો. એટલે કે નિર્જીવમાં સજીવનું આરોપણ જ્યારે થાય છે ત્યારે મિત્રો એ સજીવારોપણ અલંકાર બને છે.
અહીં કીધું કે દૂરના ડુંગરો સાદ પાડીને બોલતા હતા. સડક પડખું ફરીને સૂઈ ગઈ છે. સડક પડખું ફરીને સૂઈ ગઈ. સુમસામ, રાત્રિનો સમય હોય તો રસ્તો એકદમ સુમસામ થઈ જાય એટલે સડક પડખું ફરીને સૂઈ ગઈ છે. તો નિર્જીવ છે પણ એમાં સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે. ફૂલો હસતા હતા. હા, ફૂલ એમ કહેવાય સાહેબ એ તો સજીવ છે, વનસ્પતિ છે, હે, પણ એ બોલી શકતું નથી, એને વાચા નથી, એને ધ્વનિ નથી. એ ફૂલ છે, એ સવારમાં સરસ ખીલેલું સુંદર ફૂલ હોય તો હસતા હતા એવું એને સજીવમાં રૂપાંતર કરવામાં આવ્યું. રાતોરાત વનપળ પડખું બદલી લે છે. વનરાઈ, મેઘરાજા તો ઊંઘી ગયા છે. મેઘરાજા વરસાદ, મેઘ માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. આવી રીતે જ્યારે નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે છે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. દરેકે દરેક મિત્રો, જે શબ્દાલંકાર અને અર્થાલંકારના જે પેટા પ્રકારો આપણે મિત્રો જોયા છે એ પ્રકારના લગભગ પાંચ છ ઉદાહરણ મેં અહીંથી કરાવ્યા છે. એની નીચે અગાઉ પણ કીધું હતું, જગ્યા છોડજો અને પાઠ્યપુસ્તક આધારિત એમાં ઉદાહરણ તમારે લખવાના છે એટલે એ ઉદાહરણ પણ બાકી જે મિત્રોને છે એ પૂર્ણ કરતા જાય અને અહીં આપણે અલંકારનો એક ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ. સ્વર વ્યંજનને છૂટા પાડવાના છે. આમ તો શરૂઆત થઈ આપણે પ્રાથમિક શાળામાં જ્યારે બેઠા ત્યારે અહીંયાથી શરૂઆત થઈ કે ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ સ મ ય ર લ વ સ સ સ હળ અક્ષર ન અ આ ઈ ઈ ઉ ઉ એ એ ઓ ઔ અમ અ. આ વ્યંજન, સોરી સ્વર અને પેલા બોલો એ વ્યંજન. કે સાહેબ કકો ભૂલાઈ ગયો, હવે નો આવડે કકો. હા, ઓળખી જવું પણ ક્રમમાં નો આવડે. કકો લખી દઉં સાહેબ પણ ક્રમમાં નો આવડે, પણ એ આવડવો પડે કે ક પછી ખ, ખ પછી ગ, ગ પછી ઘ. કેટલા મિત્રોને આવડે આ સૂચો કરે સાહેબ કકો શીખવાડે. હાથ તો ઊંચો કરો, અમુક અમુક તો સાંભળતા નથી, ખબર નહીં કે ખરેખર નથી આવડતો. સરસ, લો ચાલો હવે આપણે કક્કો નથી શીખવો પણ કક્કાના જે અક્ષરો છે મિત્રો અને એની સાથે જે મિત્રો સ્વર છે જોડાય છે. આપણે વ્યવહારુ ભાષામાં કોઈ પણ શબ્દ બોલીએ, કોઈ પણ ઉચ્ચારણ કરીએ, એટલે કે માનવી કોઈ પણ ઉચ્ચારણ કરે તો એની અંદર વ્યંજનની સાથે સ્વર જોડાય છે. ફરજિયાત એ આઠમામાં આપણે ભણી ગયા કે કેવી રીતે જોડાય છે. હે, કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય, કોઈ પ્રાણી હોય, અવાજ તો એનો હોય. ભેંસ હોય તો ભાંભરે, ભેંસ ભાંભરે ને, ભા કરે, પણ તેને લખવું જ કે લખાય. કોઈક એમ કે ભાઈ ભેંસ કેમ બોલે, લખો તો હાલો તો. બકરી તો કે બે કરે તો લખો તો. બકરી બે જ બોલે કે ત્રણ બોલે કે એક બોલે. બકરી બે જ બોલે કે બકરી બે, બકરી બે, એમ ખ્યાલ આવ્યો. ભેંસ ભાંભરે, બકરી બે બોલે, પણ તો ઘેટું, તો પછી ઘોડી, હે, તો પછી પોપટ, તો પછી ચકલી, તો કે ચકલી ચી બોલે. હે, બધા પક્ષી છે, મોર છે, બધા પક્ષીઓ છે, પ્રાણીઓ છે, હે, એ કાંઈક ને કાંઈક અવાજ ધ્વનિ જે છે એ બહાર કાઢે છે. એ ધ્વનિને મિત્રો સ્વર કે વ્યંજન સ્વરૂપે લખી નથી શકતા આપણે. કે ભેંસ છે એ ભાં કરે, ભાં બોલે એમ કહેવાય. કોઈ એમ કે ચોક્કસ કહે કે ભેંસ એ ભાં જ બોલે. હે, ગઈઢી હોય તો એનો એ ભાંભોળો એવું એ રીતે હોય, નાની હોય તો એ રીતે, નાની પાડી હોય તો એનો પાછો અલગ પ્રકારનો હોય, હોય ને અવાજ. માણસ છે, માણસ જે ધ્વનિ અવાજ જે કરે છે મિત્રો, આપણે સ્વર અને વ્યંજન તરફ જવું છે મારે. કે માણસનો જે અવાજ છે, આપણે બધા જે બોલીએ છીએ એની અંદર સ્વર અને વ્યંજન કેવી રીતે ગૂંથાયેલા છે, કેવી રીતે વણાયેલા છે. હે, સૌથી પહેલાં મારે તમને કેટલાક જે વ્યંજનો છે, હે, કંઠ્ય, તાલવ્ય, ઓષ્ઠ્ય, મૂર્ધન્ય એ તરફ લઈ જવા છે. હે, આપણી ભાષા છે એની અંદર આપણે વ્યંજનો બોલીએ છીએ. દાખલા તરીકે મેં તમને કીધું
કે ક ખ ગ ગ કબૂતરનો ક, ખટારાનો ખ, ગ ગ, ચ છ જ જ, ટ ઠ ડ ડ, ત થ દ ભ મ. ધ્યાન અહીં બોર્ડ પર ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ઢ ત થ દ દ પ ફ બ ભ પ ફ બ ભ. કોઈ લખવાનું નથી, માત્ર સમજ માટે છે. આ વ્યંજન બધા લખ્યા છે, ક્રમમાં નથી લખ્યા. મેં કકાના અક્ષરો લખ્યા છે પણ મિત્રો ક્રમમાં નથી. આ એક કઈ પરીક્ષામાં પૂછાવાના નથી, આ પરીક્ષામાં નથી પૂછાવાના એક, પણ માત્ર સમજ માટે છે. વ્યંજન છે એનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે, આપણે બોલીએ ને કે વ્યંજનનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે. કેટલાક નાના બાળકો હોય તો એ ટ નો ર બોલતો હોય, ખ્યાલ આવે, સ્પષ્ટીકરણ અક્ષરનું થતું ન હોય. એટલે આપણી ગુજરાતી ભાષા મિત્રો એવી છે કે અર્થનો અનર્થ સર્જાય, હે, યોગ્ય ઉચ્ચારણ ન થાય તો અર્થનો અનર્થ સર્જાય છે. ક ખ ગ ગ કંઠ્ય વ્યંજન, પ્રયત્ન કરો તમે ક ખ ગ ગ જો અહીંયા મારી સામે જો, ક ખ ગ ગ જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે ગળા ગળાની ઉપર જો અહીંયા હૈડીઓ આવે, આંગળી રાખીને બોલો એટલે તમને ધ્રુજારી આવશે. ક ખ ગ ગ પ્રેક્ટિકલ કરો તો ક ખ ગ ગ સંભળાય છે? હા, તમારો અવાજ મને નહીં સંભળાય, ચિંતા ન કરો. ક ખ ગ ગ એટલે આ છે જે ક ખ ગ ગ એ કંઠ્ય વ્યંજન છે. કેવા વ્યંજન છે? કંઠ્ય, કંઠમાંથી એનો અવાજ નીકળે છે. પછી આ છેક જતા રહો પ ફ બ ભ, ત્યાં નહીં. આ વ્યંજન બોલતી વખતે તમારે બે હોઠ ફરજિયાત ભેગા કરવા પડે, નહીતર બોલી ન શકાય. આ પતંગનો પ બોલો પણ બે હોઠ ભેગા ન થવા જોઈએ, બોલો તો બોલો, પ્રેક્ટિકલ કરો. હોઠ અડવા ન પડે, બે પ પ પ પ ફ બ ભ પ ફ બ ભ નહીં થાય. ઓષ્ટ્ય વ્યંજન છે, કેવા છે? ઓષ્ટ્ય વ્યંજન. પછી અહીં ધ્યાન, તથ દ ધ તથ દ ધ તથ દ ધ તથ દ ધ, આ દંત્ય વ્યંજન છે. તમારા જીભનો આગળનો ભાગ, તમારા મોઢામાં રહેલા દાંત, બધાને જો દાંત હોય તો બોખા હોય તો ન ભટકાયો, બોખા ખરા કોઈ લગભગ દાંતવાળા છે, ચો ન કે ચોખટાવાળા હોય પણ લગભગ દાંતવાળા જ છો બધા. એટલે તમારા મોઢામાં જીભનો આગળનો ભાગ છે ને મિત્રો, એ તમારા દાંતની અંદર દાંત સાથે ભટકાશે. ત થ દ ધ જો ભટકાય નહીં તો એનું યોગ્ય ઉચ્ચારણ ન થાય. તપેલીના ત ની જગ્યાએ ટ બોલાય, ટ ટ ટ ટ ટ ટ, પણ ત બોલવું હોય તો એ જીભ છે એ દાંત સાથે ભટકાય. અને પછી ટ બોલો, ટ ટ બોલો તો નહીં ભટકાય જો, પણ ત બોલો તો ભટકાય. પણ ત ની જગ્યાએ ટ ત્યારે બોલાય કે જીભનો અગ્રભાગ છે એ દાંત સાથે અથડાતો નથી. પ્રયોગ કરો, ટ ટ ટ ટ, મૂર્ધન્ય ચ છ જ જ ટ ઠ ડ ઢ ત થ દ ભ ત થ દ ભ. દ દ ધ અને પ ફ બ ભ, આવી રીતે કંઠ્ય કંઠમાંથી બોલાય છે, મૂર્ધન્ય, પછી દંત્ય અને ઓષ્ટ્ય, આવી રીતે અલગ અલગ વ્યંજનો છે એનું ઉચ્ચારણ થાય છે. પણ આ દરેક વ્યંજનની પાછળ અસ્વર બોલાય છે, સ્વર. ક બોલો તોય અ બોલાય, ડ બોલો તોય અ બોલાય, બ બોલો તોય અ બોલાય, બ વત્તા અ, એમ બોલો કે બ વત્તા અ બરાબર બ થયો, ખ્યાલ આવ્યો? આવી રીતે દરેકે દરેક વ્યંજન છે એની ચોક્કસ ઓળખ છે અને એનું ચોક્કસ ઉચ્ચારણ થાય છે, એને ચોક્કસ આપણે ઓળખી શકીએ
છીએ. હવે શરૂઆત કરવી છે આપણે બારાક્ષરીની લાઈન તરફ. તમને લઈ જાઉં છું મિત્રો, એક ગુણની અંદર આ ધ્વનિ સ્વર વ્યંજન એક ગુણમાં પૂછાય છે, પણ મારો કોઈ પણ વિદ્યાર્થીને આ ગુણ છે પરીક્ષામાં કપાય નહીં, ગમે ત્યાંથી ઉદાહરણ પૂછાય. ખ્યાલ આવ્યો? તમે લખો, તમે વાંચો, એની કરતાં શીખો એ મહત્વનું છે. સમજાય કે આ વસ્તુ આવી રીતે થાય? એકદમ સરળ વસ્તુ છે. આઠમામાં ભણ્યા છો, નો ડાઉટ તમને આવડે જ છે. હું સીધું ઉદાહરણ લખું કે દુર્યોધન લખ, તો તરત જ તમે લખી નાખશો સરળતાથી, કોઈ તકલીફ નથી. પણ ક્યાંક એવું ઉદાહરણ આવ્યું અને તકલીફ ન થાય એટલા માટે આને આપણે પુનરાવર્તન કરવાનું થાય. હે, વરી પાછી બારાક્ષરની લાઈન તરફ એક વખત લઈ જાઉં તમને કે ક કે ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ અને ક. ધ્યાન બોર્ડ ઉપર લખવાનું નથી, માત્ર સમજવાનું છે. દરેકે દરેક વ્યંજનની સાથે મિત્રો સ્વર જોડાયેલા છે. આને કઈ આપણે? તો કે અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ અને અ. આવી રીતે દરેકે દરેક વ્યંજન છે એની સાથે મિત્રો સ્વર જોડાય છે. હવે હસ્વ ને દીર્ઘ આ વસ્તુ છે ને, હજી ક્યાંક ક્યાંક આપણને મુશ્કેલી થાય છે. આને હસ્વ લખાવતા હોય ભાષામાં, કોઈ પેરેગ્રાફ લખાય કોઈ શબ્દ, તો કે સાહેબ હસ્વય કરું કે દીર્ઘય? પણ રસ્વય કોને કહેવાય, દીર્ઘય કોને કહેવાય ખબર પડે ને. રસ્વય ન બોલાય, રસ્વય બોલી કન્ને રસ્વય કી, રસ્વય ન આવે. શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ એને હસ્વય બોલાય. હે, આપણે કહે ને કે કન્ને કઈ નહીં ક, કન્ને કા નો કા, કન્ને હસ્વય કી, કન્ને દીર્ઘય કી, કન્ને હસ્વા વાળું કુ, કન્ને દીર્ઘા વાળું કુ, કન્ને એક માતર કે, કન્ને બે માતર કઈ, કન્ને કાનો માતર કો, કને કન્ના બે માત્રા કઉ, કન્ને માથે મીંડું કમ, કન્ને વિશે અડધે ક. ચલાયો પાછા લઈ ગયો છે એક બાળપણમાં, પહેલા ધોરણમાં જતા રહ્યા આપણે, પહેલા બીજા આવડા આવડા થઈ ગયા બધા નાના નાના. એટલે આને હસ્વ એ કહેવાય. દરેક મિત્રોનું ધ્યાન આવી આ વસ્તુ છે. પછી અહીંયા તમે આવશો પછી આપણે આની ચર્ચા નહીં કરીએ, આને પુનરાવર્તન નહીં કરીએ, પુનરાવર્તિત નહીં કરીએ. આ હજી એ કહું છું, પરીક્ષામાં પૂછાવું નથી આ કશું, માત્ર સમજ માટે છે કે આના આધારે તમને સ્વર વ્યંજન ધ્વનિ શ્રેણી એ છૂટા પાડતા એકદમ સરળતાથી આવડી જશે. હસ્વ ઈ આને હસ્વ કહેવાય, આને મિત્રો દીર્ઘ કહેવાય. આ તો કે સાહેબ કને આગળ ઈ કરું કે કને પાછળ ઈ કરું? હે, એમ નહીં, કને હસ્વઈ કે કને દીર્ઘઈ, કને હસ્વઉ કે કને દીર્ઘઉ, અથવા તો આને મિત્રો એવો કહી શકાય કે નાનો ઉ અને મોટો ઉ, નાની ઈ અને મોટો મોટી ઈ. જો અહીં થોડોક ફેરફાર દેખાય તમને, આ ઈ છે એનું પાંખિયું થોડુંક લાંબુ છે, દેખાય છે બોર્ડ ઉપર? હાથ ઊંચો કરે મારા મિત્રો, હાથ ઊંચો કરે દેખાતો હોય સરસ. અને આનું પાંખિયું છે ને એ ટૂંકું છે, અને એ જ રીતે નાનો ઉ છે અને મોટો ઉ, ઊંટનો ઉ છે, ઉતરડ જે આપણે દેશી આંખ ભણતા હતા યાદ કરો. અને આ નાનો ઉ છે, હસ્વ ઉ નાનો છે, દીર્ઘ ઉ મોટો છે. હસ્વ એ નાની છે અને દીર્ઘ એ મોટી છે. ખ્યાલ આવ્યો? એટલે વ્યંજન સાથે સ્વર જોડાય છે. કોઈ પણ નામ લખીએ છીએ ત્યારે વ્યંજનની સાથે સ્વર જોડાય છે. કેટલાક અક્ષરોને આપણે મિત્રો જોવા છે કે એને આપણે ભાષાની અંદર કેટલાક શબ્દો જે કક્કો કક્કાની અંદર બારાક્ષરની અંદર નથી આવતા, અને એને આપણે છૂટા પાડવો હોય તો કેવી રીતે પાડીએ? તો એના નિયમ અને એના શબ્દને આપણે નોંધ કરવી છે. શીખવતો જાઉં, નોંધ કરતો જાઉં, શીખવતો જાઉં, અને એની નોંધ આપણે
બુકની અંદર કરશું હું જ્યારે કહું ત્યારે. ધ્વનિ શ્રેણી અંતર્ગત કેટલાક ઉદાહરણો જોઈએ. વિજ્ઞાન બોર્ડ ઉપર દરેકે દરેક આ મિત્રો ઉદાહરણ જોતા જ હશે. ત્રણ ચાલો દરેકનું ધ્યાન અહીં. ધ્વનિ શ્રેણી અંતર્ગત કેટલાક ઉદાહરણો છે એને આપણે જોઈએ છીએ અત્યારે. તો અહીં કીધું ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. કેટલાક મિત્રોને લખવામાં પણ આની તકલીફ પડે છે. હજી બારમા વાળાને કેટલાક તકલીફ પડે હો, ક્ષત્રિયનો ક્ષ લખતા મુશ્કેલી થાય છે. પ્રયત્ન કરો, ન આવડતો હોય ને આવડતો હોય ને કંઈ પ્રશ્ન નથી. અને બોલવામાં ક્ષ પણ તકલીફ પડે. ક્ષ બોલીએ છીએ, ધ્વનિ ઉચ્ચારણ કરું છું ક્ષ, તો ક ષ અ, ક ષ અ, ત્યારે ક્ષ બને છે. કબૂતર, ફાડીઓ સ અને અ આ ત્રણને ભેળવીએ ત્યારે ક્ષ ક્ષત્રિય બને છે. ક્ષત્રિયનો ક્ષ, અહીંયા ક્ષત્રિય એવું લખ્યું તો એને છૂટું પાડ્યું તો કે ક ષ અ ત ર ઈ ય અને અ, એટલે ક્ષત્રિય આખું થયું. અહીં જ્યાં ખોડા અક્ષરો છે મિત્રો એ બધા વ્યંજનો છે, અને જે ખોડા નથી એ બધા સ્વરો છે. વિજ્ઞાન આપણે બોલીએ ને, વિજ્ઞાન બોલીએ, વિજ્ઞાન આપણે કહીએ ને શું, તો કે વિજ્ઞાન, વિજ્ઞાન. જ્ઞ બોલાય, જ્ઞ આ અક્ષર છે ને એનું ઉચ્ચારણ જ્ઞ થાય, જ્ઞ. વિજ્ઞાન સ્પષ્ટ ધ્વનિ ઉચ્ચારણ આનું મિત્રો જ્ઞ થાય, વિજ્ઞાન. જ જ્ઞ અ, જે ગણપતિ ગ નથી, જે પેલા ક
કકાની અંદર આ અક્ષર આવતો તમે જોજો દેશી આંખની અંદર જ ગ અ એટલે જ્ઞ થયો તો કે વ ઈ જ જ્ઞ આ ન અ બરાબર વિજ્ઞાન એ રીતે ત્ર આ આપણા વ્યંજનની અંદર નથી આવતો ત્ર એને છૂટો પાડ્યો તર અ ત વત્તા ર વત્તા અ બરાબર ત્ર ત્રિશુલ ત વત્તા ર વત્તા ઈ વત્તા સ વત્તા ઉ વત્તા લ વત્તા અ હજી કેટલાક એવા અક્ષરો છે આપણી ભાષાની અંદર કે જે લખવામાં તમે સ્પષ્ટ એને સ્પષ્ટ કરવા પડે જ્યારે છૂટા પાડો ત્યારે એને પણ ઉદાહરણ સ્વરૂપે અહીં લખું છું એની પણ દરેક નોંધ કરવાની છે આગળ જોઈએ દ વત્તા દ દ વત્તા દ બરાબર દ મુદો મ વત્તા ઉ વત્તા દ વત્તા દ વત્તા ઓ મુદો દ વત્તા મ પદ્મ પદ્મ એવો શબ્દ લખાય છે પદ્મ પદ્મ પ વત્તા અ વત્તા દ વત્તા મ વત્તા અ એ રીતે દ ધ દ વત્તા દ કે તે બેનો દ તો યુદ્ધ યુદ્ધ ય વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા અ યુદ્ધ ત્યાર પછી દ ય દ વત્તા ય પદ્ય પદ્ય પ વત્તા અ વત્તા દ વત્તા ય વત્તા અ પદ્ય પછી દ્ર દ વત્તા ર દ્ર તો કે દરિદ્ર દરિદ્ર તો કે દ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા દ વત્તા ર વત્તા અ દરિદ્ર હવે ધ્યાન નહીં દરેક મિત્રનું દરેક મિત્રનું ધ્યાન નહીં અહીંથી આપણે જોયું કે દ વત્તા દ દ મુદ્દો આ દ બેનો ખોડો તો એને છૂટો પાડ્યો કે મ વત્તા ઉ વત્તા દ બે દ જોડાયેલા છે અહીં આ છે એની અંદર મિત્રો બે દ જોડાયેલા છે એ રીતે પદ્મ પદ્મ લખ્યું ને કે દ અને મ બંને જોડાયેલા છે પછી આપણે વિદ્યાલયમાં હ અને મ એ પણ એની અંદર આવી શકે આમ કહે ને બ્રહ્માનંદ આમ લખું હ અને મ વત્તા અ આવી રીતે આનું છૂટું પડે પછી બ લીધો હોય તો કે બ વત્તા ર વત્તા અ બ્ર
બ્રહ્માનંદ એવી રીતે. તો અહીં કીધું દ, દ યુદ્ધ, દ ય વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા અ, પછી દ ય દ્ય પદ્ય, ધ્યાન અહીં દરેક મિત્રોનું ધ્યાન અહીં, દ વત્તા ય પદ્ય, આપણે પદ્ય નહીં બોલો, પદ્ય બોલાય ને, પદ્ય નહીં પદ્ય, દ ને ય આની અંદર જોડાયેલો છે, અહીં અક્ષર છે, આમાં દ અને ય બંને જોડાયેલા છે, પદ્ય. તો કે પ વત્તા અ વત્તા દ વત્તા ય વત્તા અ. હવે દ ર બરાબર દ વત્તા ર બરાબર દ્ર, દ્ર શબ્દ દરિદ્ર. તો કે દ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા દ વત્તા ર વત્તા અ, એક બે નિયમ આગળ છે જોઈ લઈએ, એમાં ને એમાં દ્વ, દ્વ જોવું છે મિત્રો, દ વત્તા વ બરાબર દ્વ, જેમ એની અંદર ઉદાહરણ રહી દ્વાપર, તો કે દ વત્તા વ વત્તા આ વત્તા પ વત્તા અ વત્તા ર વત્તા અ. ત્યાર પછી જોઈએ દ્રશ્ય, દ વત્તા રૂ દ્રશ્ય, દ્રશ્ય દ વત્તા રૂ વત્તા દ્રશ્ય વત્તા સ વત્તા અ વત્તા ય વત્તા અ, આ બધા જ નિયમો આપણે લખવાના છે, બધા નિયમને યાદ રાખવાના છે, એના આધારે આપણે કોઈ પણ શબ્દ જોઈએ તો જોડાક્ષર હોય, કોઈ જોડિયો અક્ષર હોય એને છૂટો પાડવો હોય સ્વર અને વ્યંજન, ત્યારે સરળતાથી એ સ્વર વ્યંજન છૂટો પાડી શકાય છે. આ દરેકે દરેક મિત્રો આની નોંધ કરવાની છે, ત્યાર પછી આપણે એના કેટલાક ઉદાહરણ છે તરફ જઈએ, આની દરેક મિત્રો નોંધ કરી નાખશે.